રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા ઘટી રહી છે. રાજ્ય સરકારે વર્ષ 1985ના વર્ષથી જાહેર ભરતીઓ અને તેમાં પણ તંત્રના કરોડરજ્જુ સમાન વર્ગ 3 અને 4ના કર્મચારીઓની ભરતી સદંતર બંધ કરી છે. આ તરફ એક અંદાજ મુજબ વર્ષ 2012થી દર વર્ષે અંદાજે 17,000 જેટલા કર્મચારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે. આમ નિવૃત્તિની સામે ભરતીનો ગુણોત્તર ઘણો નીચો હોવાથી સરકારી ઓફિસોમાં કામનું ભારણ વધી રહ્યું છે. રાજ્ય સરકારના ડિરેક્ટોરેટ ઓફ પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડમાંથી મળતા આંકડા તપાસીએ તો હાલ રાજ્યમાં વર્ગ 1થી લઈને 4 સુધીમાં કુલ 4,69,133 અધિકારીઓ અને કર્મચારીઓ છે. વર્ષ 2013-14માં 391 ક્લાસ 1, 1005 ક્લાસ 2, 14,783 ક્લાસ 3 અને 2,165 ક્લાસ 4 એમ કુલ 18,344 કર્મચારીઓ અને અધિકારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે. કુલ નિવૃત્ત થનારા કર્મચારીઓનો આંકડો વર્ષ 2014-15માં 18,636 અને વર્ષ 2015-16માં 18,884, વર્ષ 2016-17માં 18,633 જ્યારે 2017-18માં 19,529 પહોંચશે. ભરતી પ્રક્રિયા 1985થી બંધ છે, એટલે સરકારે ભરતી કરી નથી અને છેલ્લે 2000ની સાલથી વિદ્યા સહાયકોની ભરતીની શરૂઆત કરી અને ત્યાર પછી વહીવટીની તો 2 વર્ષથી જ ફિક્સ પગારની ભરતી કરી છે. એટલે ફિક્સ પગારના જે કામગીરી કરવાની છે અને એનું લઘુત્તમ વેતન દરથી પણ ઓછું આપતા હતા અને અમારી માગણી હતી એ પ્રમાણે અમને થોડો અંશત વધારો કર્યો. આ સંજોગોમાં ઓછા કર્મચારીઓની સામે કામનું ભારણ વધી ગયું છે. ઘણા કિસ્સાઓમાં એક કર્મચારી પાસે 3 ટેબલનો ચાર્જ રહેલો છે. આમ સરકારી કચેરીઓમાં કામમાં ગતિશીલતાનો સદંતર અભાવ જોવા મળે છે. ગુજરાત સરકારે વર્ષ 2000થી ફિક્સ પગારના ધોરણે વિદ્યા સહાયકો સહિતની કેટલીક જગ્યાઓ માટે ભરતી કરી છે, પરંતુ આ તરફ તેઓને કોઈ મોટી જવાબદારી સોંપી શકાય તેમ ન હોવાથી સરકારી કાર્યબોજ હળવો કરવાનો હેતુ જોઈએ તે હદે સિદ્ધ થઈ શકતો નથી. આ તરફ સરકારી કર્મચારીઓની ફરિયાદ છે કે વધુ પડતા કાર્યબોજને કારણે તેમને માનસિક અને શારીરિક બીમારીઓનો ભોગ બનવું પડે છે, જેની સીધી અસર તેમની કાર્યક્ષમતા પર પ્રતિબિંબિત થાય છે. આ ઉપરાંત હજુ સરકાર નવા જિલ્લા અને તાલુકાઓની રચના કરવા જઈ રહી છે, પણ તેના માટે જરૂરી મહેકમમાંથી પૂર પડશે તે બાબતે મહેસૂલ વિભાગના સૂત્રો જ જણાવે છે કે વર્તમાન સ્ટાફને જ વહેંચીને આ જરૂરિયાતને પહોંચી વળાશે. આમ સતત વધી રહેલા કાર્યબોજ, સરકારી કર્મચારીઓની નિવૃત્તિ અને તેની સામે ઠપ્પ થયેલી ભરતી પ્રક્રિયાને લઈને લોકોના કામ વધુ અટવાશે તેવી સ્થિતિ છે. કેમેરામેન નરેશ મોરી સાથે હેમંત ગુલાણી, બીટીવી, ગાંધીનગર.